ને મિત્રો માર્ચ 2018 એટલે કે હમણાંની મતલબ ગઈકાલે જે એક્ઝામ લેવાની એના પેપરની અંદરથી આપણે સમ પસંદ કર્યા છે કે જેમાં એક તમને દ્વિઘાત સમીકરણ આપ્યું છે અને વાત આવી કરી છે કે આનો એક ઉકેલ યુગ્મ હોવા છતાં અવિભાજ્ય છે. મિત્રો તમને આમ ડાયરેક્ટ કાંઈ વાત ન કરી પણ અહીં સમજણ સાથેની વાત છે કે એક ઉકેલ છે કયો યુગ્મ છે અને અવિભાજ્ય છે. મિત્રો યુગ્મ હોય ને અવિભાજ્ય હોય એવી સંખ્યા કઈ? માત્ર ને માત્ર કોણ છે? એક જ સંખ્યા છે અને એનું નામ શું છે? બે. તો બે છે એ અવિભાજ્ય પણ છે અને યુગ્મ પણ છે. બે પછી કોઈ પણ એ આગળ જતા અવિભાજ્ય સંખ્યા બેકી સંખ્યા મળવાની નથી, યુગ્મ સંખ્યા મળવાની નથી. એનો અર્થ કે તમને એક્સની વેલ્યુ તમને આપી દીધી છે કેટલી? બે. તો કે તો મળી જ જવાનો છે કેમ કે કે બેનો વર્ગ વત્તા ત્રણ એક્સ એટલે પાછા કેટલા મૂકી દેશું? બે ઓછા ચાર બરાબર ઝીરો. જોજે ચાર કે વત્તા તંદુ છ ઓછા ચાર બરાબર ઝીરો. છ માંથી ચાર જાય તો બે અને ઉભાજુ જશે એટલે માઇનસ બે અને કે એટલે માઇનસ બેના છેદમાં ચાર એટલે કે માઇનસ એક દુત્યાંશ. એવો જવાબ છે, જરૂર છે. તો મિત્રો છે ને સહેલો, તો આવું પણ પૂછાયેલું હતું. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ બીજો સમ છે એ પણ એટલો જ ફાઇન છે કે તમને એમ કહેધું છે કે આ દ્વિઘાત સમીકરણના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા થાય. મિત્રો દ્વિઘાત સમીકરણમાં શૂન્યો, ધારો કે એક આલ્ફા છે અને એક બીટા છે, તો એનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા, તો મિત્રો એનું એક સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ. એનો અર્થ એ કે તમારી પાસે જે ત્રણ એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ આ બેને આપણે આ બાજુ લઈ આવી ઓછા બે બરાબર ઝીરો છે એને જો તમે એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો સાથે સરખાવો તો તમને બીની કિંમત કેટલી મળે છે? પાંચ મળે છે અને એની કિંમત કેટલી મળે છે? ત્રણ મળે છે. તો જુઓ જી તમે બી એટલે માઇનસ બી એટલે માઇનસ પાંચ છેદમાં ત્રણ, તો બસ ડાયરેક્ટ જવાબ મળશે અને એ જવાબ ક્યાં છે? હારીઓ. તો મિત્રો મજા આવી? તો સાવ સિમ્પલ છે પણ હા તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે કે બે બીજનો સરવાળો એટલે શું? તો માઇનસ બીના છેદમાં એ. અને એ કોણ છે, બી કોણ છે, સી કોણ છે, જે તમે આના આધારે તમે કરી શકો. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો અહીં આ પણ સમ સરસ છે ત્રિકોણમિતિનો. બેઝ શું છે એ આપણે પકડી લઈએ. પહેલી વસ્તુ એ છે કે જો પિસ્તાલીસ આપ્યા હોય તો તમને ખબર છે ટેન પિસ્તાલીસની કિંમત કેટલી થાય? ટેન પિસ્તાલીસ એટલે કેટલા થાય છે? એક. અને એનો વર્ગ કરો તો પણ કેટલા થાય? એક. હવે બે વસ્તુનો ઉપયોગ કરી આપણને એ ખબર છે કે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર એક થાય છે. તો અહીંયા આ સાઇન વર્ગ થીટા સમજો, આ કોસ વર્ગ થીટા સમજો, તો ટેન વર્ગ પિસ્તાલીસ તો તમને એક મળી જ ગયા છે. એનો અર્થ એ કે અહીંયા થીટા હોવા જોઈએ, અહીંયા થીટા હોવા જોઈએ, એટલે કે આ અને આ સેમ હોવા જોઈએ. તો અહીંયા એક આવે છે ધેટ મીન્સ આ સેમ છે જ. તો વાત પૂરી થઈ ગઈ છે. આપણે એક્સ વત્તા પાંચના છેદમાં બે બરાબર બે એક્સના છેદમાં ત્રણ લખી શકીશું કારણ કે એનો જવાબ તમને એક મળી રહ્યો છે. બસ આ ત્રણ છે આખા આની સાથે ગુણાશે, આ અહીંયા ગુણાશે, તો શું થશે? ત્રણ એક્સ વત્તા પાંચ તેરી પંદર, બરાબર. ત્રણ એક્સ અને ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર, અને આ બાજુ બે દુ ચાર એક્સ જોવું જોઈએ અને આ બાજુ મોકલી દીધું છે, તો શું થાય? પંદર બરાબર ચાર એક્સ ઓછા ત્રણ એક્સ. ચાર એક્સ ઓછા ત્રણ એક્સ એટલે એક્સ અને જવાબ કેટલા આવશે? પંદર. એવો જવાબ છે, જરૂર છે. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. બસ ગણિતની આ તો મજા છે, વારંવાર ગણશો એમ તમારો કોન્ફિડન્સ એકદમ વધતો જશે અને નવો નવો શીખવાનો આનંદ પણ મળતો રહેશે. તમારી કોમેન્ટ્સની હું જરૂરથી રાહ જોતો હોઉં છું. Wish you all the best.